નમસ્કાર દોસ્તો, હું છું આર હાર્દિક અને આજે આપણી સાથે છે આપણા શહેરના જાણીતા હોમિયોપેથ ડૉક્ટર પંકજ લાખણી સાહેબ. અને આજે આપણે ચર્ચા કરવાના છીએ કે તાવ એ ખરેખર શું છે. નોર્મલી આપણે જોઈએ છીએ કે સિઝન બદલાય છે અને ગમે ત્યારે તાવ આવી જાય છે. નાના બાળકોથી માંડીને મોટા સુધીના બધા લોકોને તાવ આવે છે. તો ખરેખર આ તાવ છે શું? શું આપણે ગભરાવવું જોઈએ કે ન જોઈએ? અને એ જ્યારે તાવ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો આપણી વચ્ચે ડૉક્ટર પંકજ લાખણી ઉપસ્થિત છે. સ્વાગત છે સાહેબ. સાહેબ, આ ખરેખર તાવ જે છે એના માટે લોકો બહુ ટેન્સ થાય છે, બહુ લોકો ટેન્શનમાં આવે છે, તો ખરેખર આ તાવ છે શું? પહેલાં તો એક વાત કહી દઉં કે તાવ જે છે, તાવને જનરલી આપણે દુશ્મન તરીકે જોતા હોય છે. તાવ આવી ગયો એટલે તરત જ ડૉક્ટર પાસે જઈએ. જનરલી આપણે કરીએ શું, તાવ આવે એટલે તરત જ ડૉક્ટર પાસે જઈએ, બરાબર છે? ગરમ કરીને તાવને દબાવે છે, તાવને કાઢો, ગરમ કરો. ખાલી એક વસ્તુ કહી દઉં કે તાવ જે છે ને એ રોગ પ્રતિકારક શક્તિનો એક ભાગ છે, ડિફેન્સ મિકેનિઝમ, જે આપણે ઇમ્યુનિટી કહીએ ને ઇંગ્લિશ ભાષામાં, મેડિકલ લેંગ્વેજમાં અમે એને ઇમ્યુનિટી કહીએ. એ રોગપ્રતિકારક શક્તિનો એક ભાગ છે. તાવ આવ્યો છે એનું કંઈક કારણ છે. તાવ તમને સિગ્નલ આપે છે કે બોડીમાં કંઈક સારું નથી, કંઈક ડિસ્ટર્બ થયું છે, કોઈ વ્યક્તિ અંદર આવી ગયું છે. એટલે સાદી ભાષામાં સમજી લો, એક અલાર્મ ગોઠવેલી છે નેચરે, કુદરતે, કે અલાર્મ તમને એક સિગ્નલ આપે છે કે કંઈક ડિસ્ટર્બન્સ છે. ડિસ્ટર્બન્સને સરખું કરો, નહીં કે અલાર્મ સિસ્ટમ. સમજે? તો સાહેબ, તાવમાં દવા લેવી જોઈએ કે ના લેવી જોઈએ? તાવમાં દવા ક્યારે લેવી એના પણ ઇન્ડિકેશન હોય છે. ફોર એક્ઝામ્પલ, જનરલી તાવ આવવાના 24 કલાક થાય ત્યાં સુધી કંઈ કરવું ન જોઈએ. મતલબ કે રાહ જોવી જોઈએ 24 કલાક? 24 કલાક, યસ. હું મારા પેશન્ટ જનરલી મારી પાસે 24 કલાક પહેલાં આવી ગયું અહીંયા ફીવર લઈને, કે ભાઈ સાહેબ આ તકલીફ છે, આટલો ટાઈમ થયો છે. 24 કલાક જો પહેલાં આવ્યું હોય ને તો એને મેડિસિન નથી આપતો, એને ઘરે મૂકી દઉં છું. બરાબર? કે આખી રાત જનરલી શું થાય છે, હું તમને કહી દઉં કે આખી રાત પેશન્ટને ફીવર આવે, આખી રાત, ઓવરનાઈટ હાઈ ગ્રેડ ફીવર. સવારે 10 વાગે મોટા ભાગના કેસીસમાં એની જાતે ટ્રીટમેન્ટ, એની જાતે ટ્રીટ થઈ. તમારે કંઈ કરવાની જરૂર નથી, ખાલી એક રાત એને તાવ આવે. તો આ ગરમ પાણીને, અરે જે મીઠાવાળા પાણીને જે પોતા મૂકવામાં આવે છે તો એ મૂકી શકાય કે ના મૂકી શકાય? મૂકી શકાય, પણ ઠંડા પાણીના નહીં, ગરમ પાણી. ગરમ પાણી? ગરમ પાણી. આપણે જનરલી આ ઉલટું લાગે છે કે ગરમ જનરલી મૂકે બધા ઠંડા, પણ જે ઠંડા પાણીના જે મૂકો છો એ ખરેખર તાવને દબાવે છે. એટલે શરીર ગરમ છે તો હજી એને વધારે ગરમ કરવાનું. હા, તાવ એટલે આવ્યો છે કે આપણે ટેમ્પરેચર માપીએ તો 99 છે, 100 ડિગ્રીનો તાવ છે, 101 છે, 102 છે, 103 છે, 4 છે, 5 છે, 6 છે. એ તમારી બોડીનું બોઇલિંગ ટેમ્પરેચર છે. તમે પાણીને ઉકાળો તો 100 ટેમ્પરેચરે પાણી ઉકળે, બરાબર ને? તો તમે પાણી શું કામ ગરમ કરો છો? પાણી શું કામ ગરમ કરો? પીવા લાયક બનાવવા માટે પાણી ગરમ કરો છો, કેમ કે એ 100 ડિગ્રી ઉકળે પછી તમે થોડી વાર એને ઉકાળો એટલે એમાં જીવાણુ, બેક્ટેરિયા, વાયરસ કંઈ પણ હોય એ મરી જાય. એટલે પાણી ચોખ્ખું પીવા લાયક થઈ ગયું, એ લોજિક છે ને? બરાબર છે. દૂધને શું કરીએ? ગરમ દૂધને પણ ઉકાળીએ, ઉકળે એટલે શું, લોજિક શું? જીવાણુ છે, વાયરસ છે, બધું મરી જાય, ચોખ્ખું થઈ ગયું, એવાની તકલીફ નહીં. ઇવન નાનું બાળક જન્મે એને તમે પાણી પીવડાવવાના છો તો પાણી ઉકાળેલું હશે, દૂધ બહારનું આપશો દૂધ પણ ઉકાળેલું હશે. તો આટલી બધી પરિચય રાખીએ છીએ, એનું કારણ તો સમજે શાંતિ કે ઉકાળીએ છીએ તો એમાં જીવાણુ મરી જાય છે, એટલે ટેમ્પરેચરમાં જીવી નથી શકતા. સેમ લોજિક અહીંયા છે, ટેમ્પરેચર વધે છે, 100, 101, 102, 103, 104, 105 જાય છે. એટ ડિપેન્ડ્સ ઓન ઇન્ફેક્શન. કયું ઇન્ફેક્શન છે? બેક્ટેરિયા છે, વાયરસ છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, વોટસોએવર, મેલેરિયા છે. તો એ જેવું જીવાણુ હશે એને જેવું રેઝિસ્ટન્સ પાવર હશે એની સામે થોડું વધારે ટેમ્પરેચર લાવશે બોડી તો જે મરશે, નકર નહીં મળે. ધારો કે બેક્ટેરિયા છે 103 ટેમ્પરેચરે મરે છે તો બે બોડી 103ની ઉપર લઈ જશે, એ ટેમ્પરેચર ટકશે ત્યાં, પછી એ જીવાણુ મરશે, પછી ટેમ્પરેચર ઓટોમેટિક નીચે આવી જશે. સાહેબ, ઘણી વાર એવું થાય છે કે વધારે ટેમ્પરેચરમાં લોકો એમ કહે છે કે મગજમાં તાવ ચડી જાય, ખેંચ આવી જાય, તો એવી પરિસ્થિતિમાં એક બાજુ રાહ જોવી કે ન જોવી, અને ખેંચની પરિસ્થિતિ આવે તો ખબર કેમ પડે, તો ધ્યાન શું રાખવું? તાવ વધે અને ખેંચ આવી જાય ને એ સૌથી મોટામાં મોટો ભ્રમ છે, સૌથી મોટામાં.
શું કામ એ કહી દઉં, ખેંચ આવવી એ પ્રક્રિયા શું છે? ખેંચ ક્યારે આવે? જ્યારે ઇન્ફેક્શન તમારા મગજમાં ચડી ગયું અને મગજમાં કોઈ તકલીફ થઈ ત્યારે ખેંચ આવે. બીજી એક ખેંચ આવે કે જે ફેબ્રાઇલ કન્વર્ઝન કરે. ફેબ્રાઇલ કન્વર્ઝન એટલે બોડીનું ટેમ્પરેચર, બોડીનું ટેમ્પરેચર રેગ્યુલેશન મગજમાંથી થાય. એટલે બોડીનું ટેમ્પરેચર અનકન્ટ્રોલ્ડ વધે. અનકન્ટ્રોલ્ડ એટલે બોડીના કંટ્રોલમાં જ હોય છતાં પણ એક લેવલ આવે કે જ્યાં બોડીનું ટેમ્પરેચર વધારી લીધું છતાં ઇન્ફેક્શન ક્લિયર નથી થતું, ત્યારે બોડી ફેબ્રાઇલ કન્વર્ઝન લાવી અને શેક કરીને વધારે ગરમ કરવાનું કરે ઇન્ફેક્શનને મારવાનું, સમજી. અને જે બીજું કન્વર્ઝન છે ને એ છે ખરેખર ઇન્ફેક્શન લાગ્યું મગજમાં અને પેશન્ટને તકલીફ થઈ અને ડેમેજ થયું અને પછી પરમનન્ટ ડેમેજ થાય, એ આખું વસ્તુ અલગ છે. પણ બ્લડ બ્રેઇન બેરિયર એક વસ્તુ આવે છે કે જેમાં ઇન્ફેક્શન ડાયરેક્ટ બ્રેઇનમાં ન પહોંચે, પોસિબલ જ નથી. મતલબ તાવથી ખેંચ આવે એ વાત ઘણી દૂર છે. દૂર છું. તમે વારંવાર પેરાસિટામોલ આપો ઘરે. એક એક્ઝામ્પલ આપી દઉં તમને, એ બાળકને તાવ આવે છે અને મમ્મી પાસે ઘરે પેરાસિટામોલનું સિરપ કે ટેબ્લેટ છે અને તાવ આવે છે તરત આપી દે છે, ક્યાંય બતાવવા નથી જોતા, ઇન્ફેક્શન કોઈ ઇન્વેસ્ટિગેશન નથી કરતા, શું કામ એવું છે શું છે કારણ જાણે હોય છે તો પેરાસિટામોલ આપી દે છે. થોડી ટાઈમ જઈને પાછો તાવ આવશે પાછી આપી દે, એમ કરતાં કરતાં 3-4 દિવસ કાઢી નાખતા. એટલે તમે શું સિગ્નલ આપો છો એ શાંતિથી વિચારો. બેસાડી દીધો એક અલાર્મ વાગ્યો, અલાર્મને તમે બેસાડી દીધો, બંધ થઈ જાય બધું, બરાબર. બીજા દિવસે પાછો અલાર્મ વાગ્યો, તમે પાછું પેરાસિટામોલ આપીને દબાવી દીધું. એનો મતલબ એમ થાય કે વારે વારે ઇમ્યુનિટી, રોગપ્રતિકારક શક્તિ ટ્રાય કરે છે કે આનો શોર્ટ આઉટ કરું. તમે એને મદદ કરવાની જગ્યાએ સમયમાં બેસાડો છો કે તું સુઈ જશે થવું ભલે થાય. એટલે અંદર ઇન્ફેક્શન ડે બાય ડે વધતું જાય છે. પહેલા દિવસે જે ઇન્ફેક્શન હતું એના કરતાં ચોથા દિવસે વધી ગયું હશે. તમે રોગપ્રતિકારક શક્તિને દબાવો છો એ સમયે ઇન્ફેક્શન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મગજમાં ચડે ત્યારે જ પોસિબલ છે. તમે જો એને તાવને ન દબાવ્યું હોય ને તો ત્યાં સુધી મગજમાં ઇન્ફેક્શન પહોંચે જ નહીં, કેમ કે અહીંયાની જે સિક્યોરિટી સિસ્ટમ હોય ને બહુ હાઈ, ડાયરેક્ટ ઇન્ફેક્શનની હિંમત નથી કે ત્યાં સુધી પહોંચે. એટલે તાવ આવી ગયો અને ગભરાઈ ગયા કે ભાઈ ખેંચ આવી જશે, મેં મારા લાઈફ કેરિયરમાં ડૉક્ટરના કેરિયરમાં મેં અત્યાર સુધી એવી મારા પેશન્ટમાં ખેંચ નથી જોઈ, કે મેં પેશન્ટને કીધું 24 કલાક ખમજે ભાઈ અને ખેંચ આવી ગયું એવો એક કેસ નથી અત્યાર સુધી. તો એનો મતલબ સાફ છે કે તાવ એ આપણા શરીરની એક નેચરલ એક પ્રક્રિયા છે, રોગ પ્રતિકારક તંત્રનો ભાગ છે અને તાવ આવે ત્યારે હેરાન થવાની જરૂર નથી. એ શરીર માટે એક સારો સંકેત છે કે શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થયો છે એની આપણને એક જાણકારી મળે છે અને આપણું શરીર એની જાતે એને રિકવર કરવાનો ટ્રાય તો કરે જ છે. તો આપણે એ બાબતે જાગૃત થવાની જરૂર છે, ડરવાની ખરેખર જરૂર નથી. એમાં એક પોઈન્ટ ઉમેરીશ કે તાવને ક્યાં સુધી સહન કરવો? 24 કલાક. 24 કલાક ઘરે સહન કરો છતાં રિકવર ન થાય તો ડૉક્ટરની સલાહ લો. પહેલાં તો રિપોર્ટ કરો શું તકલીફ છે, એના લીધે તાવ થયો છે. એ જાણ્યા પછી તકલીફ જે છે એને ટ્રીટ કરો, તાવને નહીં. તાવ સિગ્નલ છે, તાવને ટ્રીટ નહીં કરો, તકલીફને ટ્રીટ કરો. મતલબ કે તાવને દબાવવો ન જોઈએ. યસ. એના એ શેના કારણે આવ્યો છે, એટલે કે કયા રોગને લીધે આવું થાય છે એને આપણે દબાવીએ. એટલે તાવ તમારો શત્રુ નથી, મિત્ર છે. મિત્ર તરીકે તો તકલીફમાંથી વહેલા બહાર આવશો, નહીતર તકલીફ લાંબી ચાલશે. ખૂબ ખૂબ આભાર સાહેબ, તા વિશે ખરેખર ઘણી બધી જાણકારી મળી. થેન્ક યુ. અને એક પહેલી વાત કે કોઈને પણ આ જે સિસ્ટમ જે કીધી ને કે ગરમ પાણીને પોતા મૂકવા, શરીરને વધારે મદદ કરવી ટેમ્પરેચર વધારવા માટે, કેમકે ટેમ્પરેચર પહોંચશે તો જીવન મરશે તો ટેમ્પરેચર ઓટોમેટિક ડાઉન થશે. એ પ્રોસેસ તમારે ખરેખર સમજવી, કેમકે ઘણા લોકો માટે નવું હશે કે તાવને આવવા કેમ દેવો, તાવથી સારું કઈ રીતે, ગરમ પાણીમાં પોતા કઈ રીતે, બધું નવું હશે. તમારે એ ખાલી જાણવું હોય ને તો સાહેબ તમે આ વિડીયોની નીચે લિંક મૂકી દેજો, કેમ કે જે પેશન્ટ રિકવર થયેલા છે એ લોકો શું અનુભવ કર્યો ઓવરનાઇટ ટેમ્પરેચર જ્યારે વધેલું હોય ત્યારે, એના જે એક્સપિરિયન્સ છે એનો આખો વિડીયો છે. વિડીયો ઘણા બધા છે ફીવરના, તમે એ લિંક શેર કરી શકો છો એટલે બીજા લોકો જોવે તો ખ્યાલ આવી શું કરવું, બરાબર. આભાર. થેન્ક યુ.